આગળ વાત કરીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વાગી રહેલા ભણકારા વચ્ચે એક પછી એક સરકારી કર્મચારીઓનો પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ ચાલી રહ્યો છે ત્યારે તાપી જિલ્લાના દ્વારા ખાતે કલેક્ટર કચેરી સામે આશ્રમ શાળા કર્મચારી સંઘ દ્વારા પડતર માંગોને લઈને પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ધરણા કાર્યક્રમમાં જિલ્લાભરના આશ્રમ શાળાના કર્મીઓ જૂની પેન્શન યોજના બેતાલીસો ગ્રેડ પે સળંગ નોકરીનો લાભ સાતમા પગાર પંચનું એરિયસ તેમજ ગૃહપતિ અને ગૃહમાતાની જોગવાઈની માંગ સાથે સાથે જિલ્લા સેવા સદન બહાર ધરણા પર બેઠા હતા આશ્રમ શાળાના કર્મીઓએ સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે લાંબા સમયથી સરકાર દ્વારા માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે ગુજરાત રાજ્ય સંઘના આદેશ મુજબ સમગ્ર ગુજરાત રાજ્યના આશ્રમશાળાઓમાં કામ કરતા કર્મચારીઓ વિવિધ પડતર માગણીઓ છે એ બાબતે સરકારશ્રીની અમે અસંખ્યવાર રજૂઆત કરેલ છે તેમ છતાં અમારા કોઈપણ પ્રકારનો ઉકેલ આવેલ નથી તેથી અમે આંદોલનનો કાર્યક્રમ જાહેર કરેલ છે પંદર નવ બે હજાર બાવીસના રોજ કલેક્ટરશ્રીને અમે અમારા પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ તેમ છતાં ઉકેલ અમને મળેલ નથી જેથી કરીને આજના દિવસે બાવીસમી સપ્ટેમ્બરે અમે પ્રતિક ધણાનો કાર્યક્રમ યોજેલ છે એ પછી પણ અમારો અવાજ સરકાર સુધી નહીં પહોંચે અને પહોંચ્યો હોય તો અમને કોઈ આ વાટાઘાટો કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ નથી જો અમારા પ્રશ્નો નિરાકરણ નહીં આવે આગામી દિવસોમાં ગાંધીનગર મુકામે પાંચ હજાર કર્મચારીઓ એકત્રિત કરી અને ગાંધીનગર મુકામે અમે રેલી કાઢી અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવાના છીએ અને જો એથી પણ અમારા પ્રશ્નો હલ ન થાય તો અમે ભૂખ હડતાલ સુધીના પણ કાર્યક્રમો આપવાના છીએ રાજ્યમાં લંપી વાયરસને કારણે મૃત્યુ પામેલા ગાયોના મુદ્દે વિધાનસભા